आग बरसा दे, फिर से तूफान आने दे, तेरी महिमा से तेरे सामर्थ से फिर से तू अभिषेक कर दे। Baby.
तू बदल दे मेरे मन को, दे आशीष इस जीवन को, तेरी करुणा हम पे बरसे, अपने मार्ग पे चला हम। फिर से तू अभिषेक कर दे, तेरी महिमा से, तेरे सामर्थ से, फिर से तू अभिषेक कर दे। आ पवित्र आत्मा, आ पवित्र आत्मा, फिर से तू अभिषेक कर दे। फिर से वो आग बरसा दे, फिर से तूफान आने दे, तेरी महिमा से, तेरे सामर्थ से, फिर से तू अभिषेक कर दे। आ पवित्र आत्मा, आ पवित्र आत्मा, आ पवित्र आत्मा, आ पवित्र आत्मा, आ पवित्र દરોડ ખાસ આ સમય હું ઈશ્વર પિતાનો આભાર માનું છું, આભાર માનું છું રાઇટ રેવ બિશપ સિલ્વાન્સ ક્રિશ્ચિયન સાહેબનો, કાર્યવાહક સમિતિનો, સૌરાષ્ટ્ર કચ્છ વિભાગના એરિયા ડીન સાહેબ, સીએનઆઈ મંડળીના સ્થાનિક પાળક સાહેબ રેવ ગોકુલ પરમાર સાહેબનો આભાર માનું છું કે આ તક પ્રભુમાં એમણે મને આપી છે. આવો આ પ્રભુના વચનમાં જઈએ તે પહેલાં પ્રભુની આગળ આપણે માથું નમાવીએ, પ્રાર્થના કરીએ, પ્રભુની સહાય માંગીએ અને પ્રભુ જે બધી બાબત આપણને સમજાવે છે અને વચન દ્વારા હિંમત આપે છે, બળ આપે છે, તે આપણને સહાય કરશે. આવો આપણી આંખોને બંધ કરીએ, પ્રભુ આગળ સહાય માંગીએ. પ્રભુ તમે સારા છો, પ્રભુ તમે ભલા છો, એને માટે અમે તમારો પુષ્કળ આભાર માને છે, તમારા નામની સ્તુતિ કરીએ છીએ. અને પ્રભુ તમારું વચન એવું કહે છે કે તમારી કૃપાને લીધે અમે નાશ પામ્યા નથી. પ્રભુ આ સમય અમે તમારી આગળ નમીએ છીએ ત્યારે પ્રભુ કૃપા માંગીએ છીએ. પ્રભુ આ વચનો પવિત્ર આત્મા દ્વારા પ્રભુ તમે અમને આપ્યા છે, તે
ત્યારે પ્રભુ વિશેષ કરીને તમારી પાસે કૃપા માંગીએ છીએ પ્રભુ, જે શીખીએ સમજીએ એ પાળવાને માટે પ્રભુ તમારી કૃપા થવા દેજો પ્રભુ. જ્યાં કંઈ અમે ઉણા ઉતરીએ છીએ તમારી પાસે કૃપા માંગીએ છીએ કે પ્રભુ એ સુધાર લાવવાને માટે, એ સુધાર કરવાને માટે તમારી આગળ હિંમત સામર્થ્ય બળ પ્રભુ માંગીએ છીએ. અને પ્રભુ એ વિશ્વાસથી જાહેર કરીએ છીએ કે જે પ્રભુ આજે અમે શીખીએ પ્રભુ એ સમજીએ અને પાળવાને માટે તમારી કૃપા થવાની છે. અને પ્રભુ એ વિશ્વાસથી પણ જાહેર કરીએ છીએ કે તમે અમને બળ આપવાના છો પ્રભુ ઈસુના નામમાં, આમેન. આપણે આ સમયે ઇઝરાયલના વિશે જાણીએ છીએ કે ઇઝરાયલ યુદ્ધમાંથી પસાર થઈ રહ્યું છે. ઘણી બધા એના વિશે આર્ટિકલ્સ આવે છે ન્યૂઝમાં, રિપોર્ટર અલગ અલગ વાતો કહી રહ્યા છે, પણ બાઇબલમાં ઇઝરાયલના યુદ્ધ વિશે પણ લખવામાં આવ્યું છે. આવો આપણે વચન કાઢીશું, પેલો સમુએલ તેનો 4th chapter અને તેની 1st, 2nd, and 3rd કલમ, ત્યાં પ્રભુનું વચન આપણને જે કહે છે તો એ છે, પેલો સમુએલ જૂના કરારમાં, પેલા સમુએલનું પુસ્તક તેનો 4th chapter અને તેની 3rd કલમ, ત્યાં એ લખવામાં આવ્યું છે, અને સમુએલનું વચન સર્વ ઇઝરાયલ પાસે આવતું હતું. હવે ઇઝરાયલ પલિસ્તીઓની સાથે યુદ્ધ કરવાને ગયા ને એબેનેઝર પાસે તેઓએ છાવણી નાખી અને પલિસ્તીઓએ અફેકમાં છાવણી નાખી. પલિસ્તીઓએ ઇઝરાયલની સામે વ્યૂહ રચ્યો. લડાઈ જામી ત્યારે પલિસ્તીઓને હાથે ઇઝરાયલે હાર ખાધી અને રણક્ષેત્રમાં તેઓ ઇઝરાયલીઓના સૈન્યના આશરે 4,000 માણસ માર્યા. આજે પણ આ બાબત આપણને જોવા મળે છે કે ઇઝરાયલ અને હમાસ અને પેલેસ્ટાઇનનો યુદ્ધ ચાલે છે. અને જૂના કરારમાં સમુએલના પહેલા પુસ્તકના 4th chapter પણ આ બાબત આપણને જોવા મળે છે કે ઇઝરાયલ અને પલિસ્તીઓનું યુદ્ધ એ શરૂઆતમાં લખવામાં આવ્યું છે. અને જ્યારે આ યુદ્ધ થઈ રહ્યું હોય છે ત્યારે એક બાબત લખવામાં આવી છે કે ઇઝરાયલની ઉપર પલિસ્તીઓ વિજય મેળવે છે. અને જો જોવા જઈએ તો પલિસ્તી આ જગ્યાએ વિજયી થાય છે, ઇઝરાયલને હરાવે છે. ઇઝરાયલ એ ઈશ્વરની પસંદ કરેલી પ્રજા અને પ્રભુમાં આજે આપણે સર્વ એ ઇઝરાયલની જેમ એ પસંદ કરેલા લોકો છીએ. પ્રભુનો આભાર માનવો જોઈએ, પ્રભુની સ્તુતિ કરવી જોઈએ. અને અહીંયા જે બાબત જોવામાં આવે છે એ તો એ છે કે પલિસ્તી ઇઝરાયલ ઉપર વિજય મેળવે છે. ઘણી બધી વખત આપણને આ બાબત પર વિચાર આવે કે ઇઝરાયલ તો ઈશ્વરની પસંદ કરેલી જાતિ છે, તો કેમ બીજા લોકો અથવા બીજી પ્રજા ઇઝરાયલ ઉપર આવીને વિજય મેળવે છે? ઘણી બધી વખત આપણને આપણા જીવનમાં પણ આ બાબત જોવા મળે છે. આપણે પણ ઘણી બધી વખત આ બાબતનો વિચાર કરતા હોય છે, કેમ પ્રભુ તમે તો મને પસંદ કર્યો છે, પ્રભુ તમે તો મને તેડેલો છે, પણ કેમ હું બીજાની સામે હારી જાઉં છું, કેમ હું વિજય પ્રાપ્ત નથી કરી શકતો? અને પ્રભુનું વચન, એ નીતિ વચન 21 અને 31 આપણને શું કહે છે? કદાચ ઘણી બધી વખત આપણે આ વચન વાંચ્યું હશે, સાંભળ્યું હશે. પ્રભુનું વચન ત્યાં ચોક્કસ આપણને કોઈ બાબત કહેવા માંગે છે. સુલેમાન અને બીજા પ્રભુના સેવકોએ આ નીતિ વચનનું પુસ્તક લખ્યું છે અને નીતિ વચન 21st chapter અને તેની 31st કલમ, ત્યાં એવું લખેલું છે, ઘોડો યુદ્ધના દિવસને વાસ્તે તૈયાર કરવામાં આવે છે, પણ ફતેહ તો યહોવાથી જ મળે છે. હાલેલુયા, યહોવાથી જ ફતેહ મળે છે. ઘણી બધી વખત આપણે વિજય મેળવવાને માટે આપણા પ્રયત્નો કરીએ છીએ, આપણી યોજનાઓ બનાવીએ છીએ કે પ્રભુ અમે તમારી સલાહ લેવા નથી માંગતા, અમે અમારી રીતે દોડશું, અમે અમારી રીતે કરશું, અમે જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે અત્યાર સુધી એ પ્રમાણે ચાલશું અને આગળ વધશું. પણ યહોવાનું વચન, પવિત્ર આત્મા દ્વારા જે લખવામાં આવ્યું છે નીતિ વચન 21st chapter અને તેની 31st કલમમાં, એ તો એ છે કે ફતેહ તો યહોવાથી જ મળે છે. અહીંયા 4th chapter આપણે જોઈએ છીએ કે ઇઝરાયલ પ્રજા લડવાને માટે ગઈ, પણ પલિસ્તી એની ઉપર વિજય મેળવે છે, ઇઝરાયલ પ્રજાને તે હરાવે છે. અને ઘણી બધી વખત આપણે બીજા લોકોને પણ જોતા હોઈએ છીએ કે એ એમના જીવનમાં ઘણી બધી વખત એવા યુદ્ધો અથવા એ બાબતો પર વિજય મેળવે છે,
ખોટા રસ્તા અપનાવીને, ખોટી બાબતો કરીને. અને ઘણી બધી વખત શેતાન પણ આપણા મનમાં એ વિચાર નાખતો હોય છે કે તારે પણ આ માર્ગ અપનાવવો જોઈએ, તારે પણ આમ કરવું જોઈએ જેથી તું બીજાની જેમ સફળ થા. પણ વાલાઓ, હરેકનો ન્યાય થવાનો છે. પ્રભુનું વચન ઈ શાસ્ત્રમાં એવું કહે છે કે દુષ્ટે એવું પોતાના મનમાં વિચાર્યું છે કે ઈશ્વર છે જ નહીં, તે જે કાર્ય કરે છે ઈશ્વર નથી એવું વિચારીને કરે છે. અને આપણને જ્યારે જીવતા ઈશ્વર મળ્યા છે ત્યારે પ્રભુની સમક્ષ જવાની એ જરૂર છે. કેમ કે પ્રભુનું વચન આપણે જેમ વાંચ્યું એમ ચોક્કસ કહે છે કે બધી તૈયારી હોય, ઘોડો યુદ્ધના દિવસને માટે તૈયાર કરવામાં આવે, પણ વિજય તો યહોવાથી જ મળે છે. અને આગળ જ્યારે આપણે આ બાબત જોઈએ છીએ ત્યારે ત્યાં લખવામાં આવ્યું છે, ચોથી કલમ ત્યાં એવું કહે છે, પેલો સમૂહ 4:4, ત્યારે લોકોએ સિલોમાં માણસ મોકલ્યા ને ત્યાંથી તેઓ સૈન્યોનો યહોવા જે કરુબીમ વચ્ચે બિરાજમાન છે તેના કરારનો કોષ લાવ્યા, અને એલીના બે દીકરા હોફની તથા ફિનહાસ દેવના કરારના કોષ સાથે ત્યાં આવ્યા. અહીંયા એક બાબત બને છે કે જ્યારે ઇઝરાયલ યુદ્ધ હારી જાય છે ત્યારે સેલ્ફ એનાલિસિસ કરે છે કે હવે આપણે શું કરી શકીએ, હવે આપણે પલિસ્તી ઉપર વિજય કેવી રીતે મેળવી શકીએ. ત્યારે એક બાબત જે જોવા મળે છે એ તો તેઓ નક્કી કરે છે, બધા વડીલો અને જે પ્રભુમાં આગેવાન હોય છે એ લોકો નક્કી કરે છે કે હવે આપણે એક બાબત કરવાની જરૂર છે. એ તો શું છે, સિલોમાંથી એ કરાર કોષ હવે આપણે આ છાવણીમાં લાવવાની જરૂર છે. વહલાવ, સિલોઆ એક જગ્યા હતી, જે જગ્યા હતી ત્યાં મુલાકાત મંડપ, અને મુલાકાત મંડપમાં જે પરમ પવિત્ર સ્થાન હતું ત્યાં આ કરાર કોષ મૂકવામાં આવેલો હતો. અને જ્યારે ઇઝરાયલ હારનો સામનો કરે છે ત્યારે તેઓ વિચાર કરે છે કે હવે આપણે કરાર કોષ આપણી મધ્ય લાવીએ, આ છાવણીમાં લાવીએ. અને આ કરાર કોષ જે લખેલું છે કે યહોવા એ કરુબીમની વચ્ચે બિરાજમાન છે તેના વડે આપણને વિજય મળશે. આવો આપણે આગળ જોઈએ કે ત્યાં શું થાય છે. અને 6 આપણે આગળ જોશું, 4:4 અને તેની 6 ત્યાં લખેલું છે, જ્યારે પલિસ્તીઓએ હોકારોનો અવાજ સાંભળ્યો ત્યારે તેઓએ કહ્યું કે હિબ્રુઓની છાવણીમાં આવો મોટો હોકારો કેમ થાય છે, અને તેઓ સમજ્યા કે યહોવાનો કોષ છાવણીમાં આવ્યો છે. આથી પલિસ્તીઓ ભયભીત થયા, કેમ કે તેઓએ કહ્યું કે છાવણીમાં દેવ છાવણીમાં આવ્યો છે. વળી તેઓએ કહ્યું, આપણને અફસોસ, કેમ કે આજ સુધી આવું કદી બન્યું નથી. હવે જે બાબત બને છે એ તો એ છે કે જ્યારે કરાર કોષ છાવણીમાં આવે છે ત્યારે ઇઝરાયલ પ્રજાએ હોકારો કરે છે, અવાજ કરે છે. અને પલિસ્તીઓને જ્યારે ખબર પડે છે કે આવું કેમ અવાજ આવી રહ્યો છે, કેમ હોકારો થઈ રહ્યો છે, અને એમને ખબર પડે છે કે કરાર કોષ છાવણીમાં લાવવામાં આવ્યો છે. અને જ્યારે કરાર કોષ છાવણીમાં લાવવામાં આવે છે ત્યારે તેઓ બી જાય છે. તેઓ કહે છે કે દેવ છાવણીમાં આવ્યો છે. એ કરાર કોષની મહત્વ, એ કરાર કોષનું મહત્વ એ પલિસ્તીઓ પણ જાણતા હતા. અને જો આપણે આગળની કલમમાં, એટલે 8 વાંચીએ તો ત્યાં લખેલું છે કે તેઓ શું કહી રહ્યા છે, પલિસ્તી પ્રજા એ શું કહી રહી છે, આપણને અફસોસ, આ પરાક્રમી દેવોના હાથમાંથી આપણને કોણ છોડાવશે, જે દેવોને દેવોએ મિસ્રીઓને રાનમાં સર્વ પ્રકારના મરાઓથી માર્યા હતા તે એ જ છે. પલિસ્તી પણ આ બાબતમાં સાક્ષી પૂરે છે કે આ એ જ ઈશ્વર છે કે જેણે ઇઝરાયલને મિસરમાંથી છોડાવીને બહાર લાવ્યા હતા. આ એ જ ઈશ્વર છે કે જેણે એ પાછલા સમયમાં મિસરીઓ ઉપર વિજય પ્રાપ્ત કરાવ્યો હતો. અને આ બાબત આપણે જો આપણા જીવન માટે વિચારીએ તો આપણે જ્યારે કોઈ બાબતમાં પાછા પડીએ છીએ ત્યારે પ્રભુની પાસે આપણે ઘણી બધી વખત જતા નથી, અથવા ઘણી બધી વખત જઈએ છીએ. અહીંયા જે બાબત લખવામાં આવી છે એ તો એ છે કે ઇઝરાયલ પ્રજા એ કરાર કોષ લાવે છે, અને જ્યારે કરાર કોષ લાવે છે
ત્યારે પલિસ્તી એ બાબતથી ડરી રહ્યા છે. એમને ડર લાગી રહ્યો છે કે હવે અમારું શું થશે, અને વાલાઓ તમે શું વિચારો છો, હવે શું થવું જોઈએ? ઇઝરાયલને વિજય પ્રાપ્ત થવો જોઈએ અથવા હારનો સામનો કરવો જોઈએ? આવો પ્રભુના વચનમાં એ બાબત લખેલી છે, આપણે વાંચીએ. અને નવમી કલમથી આગળ, ઓ પલિસ્તીઓ, તમે બળવાન થાઓ ને પુરુષાતન દાખવો, રખેને જેમ હિબ્રુઓ તમારા દાસ થયા હતા તેમ તમે તેઓના દાસ થાઓ, પુરુષાતન દાખવો ને લડો. પલિસ્તીઓ લડ્યા ને ઇઝરાયેલીઓને માર ખાધો, ને તેઓમાંનો દરેક પોતપોતાના તંબુએ નાસી ગયો અને ઘણી મોટી કતલ થઈ, કેમ કે ઇઝરાયેલના પાયદળમાંથી 30,000 પડ્યા હતા. પહેલી વખત જ્યારે યુદ્ધ થાય છે અને પલિસ્તીના હારનો સામનો કરવાનો થાય છે, ત્યારે ત્યાં લખેલું છે કે આશરે 4,000 ઇઝરાયેલી આમાં માર્યા જાય છે. અને જ્યારે બીજી વખત આ યુદ્ધ થઈ રહ્યું છે, હવે કરાર કોષ પણ એ છાવણીમાં લાવવામાં આવ્યો છે, ત્યારે ત્યાં લખેલું છે કે આશરે 30,000 લોકો ત્યાં મૃત્યુ પામે છે. વહાલાઓ, ઘણી બધી વખત આપણે જ્યારે યુદ્ધમાં, આત્મિક યુદ્ધ હોય અથવા એ આપણા મનમાં ચાલતા ઘણા બધા વિચારો હોય, એ યુદ્ધ ચાલી રહ્યું છે, ઘણી બધી વખત આપણે પ્રયત્ન કરીએ છીએ કે બાઇબલ વાંચન ચાલુ કરી દઈએ છીએ, ઘણી બધી વખત બીજી બધી બાબતોમાં આપણે લાગુ પડવાનું ચાલુ કરી દઈએ છીએ. સારી છે, બાઇબલ વાંચવું એ પવિત્ર આત્માના એ વચનો છે અને જીવંત છે, અને આજે પણ હરેકની સાથે વાત અને વ્યવહાર કરે છે. પણ અહીંયા જે બાબત લખેલી છે એ તો એ છે, કેમ પ્રભુ એમને આ વિજય નથી આપી રહ્યા, કેમ એ ઇઝરાયેલ પ્રજા આ બાબતમાં વિજય નથી મેળવી રહી. અને આગળ જો જોઈએ તો અહીંયાથી એવું બને છે કે પલિસ્તીના હાથમાં એ કરાર કોષ આવી જાય છે. 5 અને 6 અધ્યાયમાં લખેલું છે કે 7 મહિના સુધી એ કરાર કોષ એ પલિસ્તીઓના દેશમાં રહે છે. એ પલિસ્તી આ જગ્યામાંથી એ કરાર કોષ એમને ત્યાં ફરતો જાય છે. અને આગળ જો આપણે પ્રભુના વચનમાં જોઈએ તો ત્યાં લખેલું છે, આપણે 7 અધ્યાયમાં જ્યારે આવીએ છીએ ત્યારે 1 સમુએલ 7:10 અને 8:10 ત્યાં એક બાબત લખેલી છે કે ઇઝરાયેલ પ્રજા હવે ઘણો સમય વીતી ગયો છે, પલિસ્તીઓની સામે 2 વખત હાર મેળવી છે. અને અહીંયા લખેલું છે પ્રભુનું વચન 1 સમુએલ 7:8 એ તો એ છે, અને ઇઝરાયેલ પુત્રોએ સમુએલને કહ્યું કે આપણા દેવ યહોવાની આગળ અમારે માટે વિનંતી કરવાનું પડતું ન મૂક કે તે અમને પલિસ્તીઓના હાથમાંથી છોડાવે. અને સમુએલે એક ધાવણું હલવાન લઈને તેનું સકળ ધન અર્પણ યહોવાને કર્યું, અને તેણે ઇઝરાયેલીઓને સારું યહોવાને વિનંતી કરી અને યહોવાએ તેને ઉત્તર આપ્યો. ઇઝરાયેલ પ્રજા એ સમુએલ આગળ જાય છે, અને જ્યારે એ સમુએલની આગળ પોતાની બાબત રજૂ કરે છે અને કહેતા કહે છે કે અમારે માટે વિનંતી કરવાનું તો ન મૂક, અમે પલિસ્તીઓની સામે યુદ્ધ કરવાને માટે જાય છે. યુદ્ધ કરવા જ્યારે જઈ રહ્યા હોય છે ત્યારે પ્રભુના દાસ આગળ જાય છે, કહે છે કે અમારે સારું વિનંતી કરવાનું મૂકતો નહીં. અને 10 કલમમાં ત્યાં લખેલું છે કે સમુએલ ધનાર પણ કરતો હતો, એટલામાં પલિસ્તીઓ ઇઝરાયેલની સાથે લડાઈ કરવાને પાસા આવ્યા, પણ તે દિવસે યહોવાએ પલિસ્તીઓ પર મોટા ધડાકા સાથે ગર્જના કરીને તેઓનો પરાજય કર્યો, તેઓ ઇઝરાયેલીઓ સામે માર્યા ગયા. પ્રભુએ આ સમયે પલિસ્તીઓની સામે ઇઝરાયેલને વિજયી બનાવ્યા, ઇઝરાયેલને જીત આપી. કેમ આગળની 2 વખત જ્યારે તેઓ પલિસ્તીની સામે યુદ્ધ કરવાને માટે જાય છે પણ તેઓ વિજય પ્રાપ્ત નથી કરી શકતા, અને આ સમયે જ્યારે યુદ્ધ કરવાને માટે જઈ રહ્યા છે 7 અધ્યાયમાં, ત્યારે
ત્યાં લખેલું છે કે યહોવાએ એમના ઉપર એટલે પલિસ્તીઓ ઉપર ગર્જના સહિત એ આવીને એમને ઇઝરાયલના હાથમાં સોંપી દીધા. એક બાબત જે ઇઝરાયલ આ યુદ્ધ એટલે જે સાતમા અધ્યાયમાં જે બાબત લખી છે એ બાબત જો આપણે પહેલી કલમથી અને ત્રીજી કલમથી વાંચીએ તો ત્યાં ચોક્કસ બાબત લખવામાં આવી છે કેમ ત્રીજી વખત તેઓ આ યુદ્ધમાં વિજય મેળવે છે. ત્યાં લખવામાં આવ્યું છે પેલો સમુએલ સાતમો અધ્યાય અને તેની ત્રીજી કલમ, ત્યારે સમુએલે ઇઝરાયલના આખા ઘરને કહ્યું કે જો તમે તમારા પૂરા અંતઃકરણથી યહોવા તરફ ફરતા હો તો તમારામાંથી અન્ય દેવો તથા આસ્તારોતને કાઢી નાખો ને તમારા મન યહોવા તરફ વાળો ને કેવળ તેની ઉપાસના કરો એટલે તે તમને પલિસ્તીઓના હાથમાંથી છોડાવશે. ત્યારે ઇઝરાયલ પુત્રો બાલીમ તથા આસ્તારોતને કાઢી નાખીને કેવળ યહોવાની ઉપાસના કરવા લાગ્યા. વાલાઓ, અહીંયા જે બાબત જોવા મળે છે એ તો એ છે કે ઇઝરાયલ એક કરાર કોષને લાવે છે, પણ જે બાબત એમના જીવનમાંથી દૂર કરવાની છે, જે બાબત કાઢી મૂકવાની હતી, જે યહોવા કેવળ યહોવાની જ ઉપાસના કરવાની હતી, એમાં તેઓ પાછા પડે છે. અને આને કારણે લખેલું છે કે જો તમે કાઢી નાખો તો યહોવા નિશ્ચય તમને વિજય આપશે. ઘણી બધી વખત આપણે બાઇબલ વાંચન કરીએ છીએ, ઘણી બધી બાબતોમાં ચર્ચની એક્ટિવિટીઝમાં ભાગ લઈએ છીએ અથવા સેવા આપીએ છીએ, સારી વસ્તુ છે, કોઈ બાબત એ ખરાબ વસ્તુ નથી પ્રભુની સેવાને માટે. પણ જો આપણે બહારથી જ સારા સારા દેખાઈ રહ્યા છે, બહારથી જ આત્મિક દેખાઈ રહ્યા છે, પણ અંદરથી જો આપણે પ્રભુ જે દૂર કરવા માંગે છે આપણા જીવનમાં, પ્રભુ જે હૃદયમાંથી કાઢવા માંગે છે, એ માફી આપવાની બાબત હોય અથવા એ માફી માંગવાની બાબત હોય, એ કેવળ યહોવાની ઉપાસના કરવાની બાબત હોય કે કોઈ બાબત મૂકી દેવાની હોય, યહોવા એ આજ્ઞા પાલન માંગે છે. જેમ આપણે વાંચ્યું નીતિ વચન 21 અને 31માં કે ફતેહ તો યહોવાથી જ મળે છે. જે ફતેહ આપનાર છે તેની ઈચ્છા એવી છે કે આપણે પણ જેમ ઇઝરાયલે ઘણી બધી બાબતો જે દેવને પસંદ નહોતી એ કાઢી નાખી અને યહોવાએ એમને સહાય કરી, યહોવાએ એમને મદદ કરી. પ્રભુની આગળ જ્યારે આપણે આવીએ છીએ, પ્રભુની આગળ જ્યારે આપણે વચન વાંચવા બેસીએ છીએ અથવા કોઈ સેવામાં જોડાયેલા છીએ, જો પ્રભુ આપણને ચોક્કસ કોઈ બાબત કરવાની કહે છે એ કરવાની જરૂર છે. જો પ્રભુ કહી રહ્યા છે કે તારે આ બાબત કરવાની જરૂર છે અથવા મૂકી દેવાની જરૂર છે, કોઈ વ્યસન છે તે મૂકી દેવાની જરૂર છે, તો ચોક્કસ એ બાબત મૂકી દેવાની જરૂર છે. અને જો આગળ વાંચીએ ત્યાં લખેલું છે 12મી કલમમાં, પેલો સમુએલ 7મો અધ્યાય અને તેની 12મી કલમ, ત્યારે સમુએલે એક પથ્થર લઈને મિસ્પા તથા સેનની વચ્ચે તે ઊભો કર્યો ને તેનું નામ એબેનેઝેર પાડીને કહ્યું કે અત્યાર સુધી યહોવાએ આપણને સહાય કરી છે. હાલેલુયા. યહોવાએ ક્યારે પણ આપણને મૂકી નથી દીધા, તે આજ દિન સુધી આપણને સહાય કરી છે. અને આ એબેનેઝેર આ જગ્યાએ સમુએલ એ પથ્થર રાખીને જગ્યાનું નામ પાડે છે. અને લખનાર એ ચોથા અધ્યાયમાં એબેનેઝરનો ઉલ્લેખ કરે છે કે આ જગ્યાએ યુદ્ધ લડવામાં આવ્યું છે. યહોવા ચોક્કસ એ દરેક બાબતમાં આપણી સહાય કરવાને, આપણી મદદ કરવાને તૈયાર છે. પણ શું આપણે જે પ્રભુને પસંદ નથી એ બાબત છોડવા માટે તૈયાર છીએ? શું એ બાબત પ્રભુ જે નથી ચાહતા આપણા જીવનમાં, શું એ મૂકી દેવા આપણે તૈયાર છીએ? ચોક્કસ આ સમયે આપણે પ્રભુમાં વિચાર કરવાની જરૂર છે. પ્રભુમાં આપણે જ્યારે પ્રભુના વચનો વાંચીએ છીએ ત્યારે એ સમજીએ, શીખીએ અને પાળનારા બનીએ, અને એ જ મોટો આશીર્વાદ છે. જો પ્રભુના વચન ખાલી આપણે વાંચીએ છીએ, સાંભળીએ છીએ અને પાળતા નથી,
તો પ્રભુનું વચન કહે છે કે આપણે પોતાને છેતરીએ છીએ. આ સમયે પ્રભુની આગળ આપણે નમી જઈએ, પ્રભુની આગળ સહાય માંગીએ કે પ્રભુ આ બાબત મારાથી નથી થઈ શકતી, અથવા પ્રભુ હું આ બાબતમાં પાછો પડું છું. પ્રભુ ચોક્કસ તમને અને મને હરેકને જે પ્રભુ પાસે આવે છે તેની નિકટ છે, તેની નજીક છે અને તેને સહાય કરવાને તે શક્તિમાન છે. અહીંયા જેમ ઇઝરાયલે જે બાબત દૂર કરવાની હતી, યહોવાની ઈચ્છા હતી કે એમને એક જ દેવની ઉપાસના કરવી, કરાર કોષ લાવવાથી એ બાબત બની નહીં. પણ જ્યારે એમણે એમનું જીવન બદલ્યું, એમણે જીવન જ્યારે પ્રભુને સોંપી દીધું, એ પ્રમાણે ચાલ્યા, ત્યારે યહોવાએ એમને વિજય આપ્યો. પ્રભુ આપણને કરવાને માટે સહાય કરે. પ્રભુ આગળ દોરવણી માંગીએ, પ્રભુની આગળ બેસીએ અને પ્રભુને કહીએ કે પ્રભુ મારામાં કઈ બાબત એવી છે કે જે પ્રભુ તમને નથી ગમતી, અથવા તમે ચાહો છો કે મારા જીવનમાંથી દૂર થાય, તો પ્રભુ ચોક્કસ જે બાબત જણાવે છે કરીએ અને પ્રભુ આપણને ઉત્તરોત્તર આગળ વધારતા જશે. એ આત્મિક લડાઈ હોય, અથવા આપણા કરિયરને રિલેટેડ હોય, અથવા કોઈ ફેમિલીની કોઈ બાબત હોય, એ એકતાની બાબત હોય, એ પ્રેમમાં વધવાની બાબત હોય, એ માફીમાં વધવાની બાબત હોય, ઘણા બધા યુદ્ધ હોઈ શકે, પણ વિજય તો યહોવાથી જ મળે છે. આવો આપણી આંખોને બંધ કરીએ, પ્રભુની આગળ સહાય માંગીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામે સ્તુતિ કરીએ છીએ, કેમ કે તમે મહાન છો અને પ્રભુ તમારું વચન એ કાયમ રહે છે, કેમ કે પ્રભુ આ વચન એ તમારા મુખના શબ્દો અને પવિત્ર આત્મા દ્વારા લખવામાં આવેલા છે. પ્રભુ સહાય માંગીએ છીએ તમારી કૃપાને માટે. પ્રભુ ખાસ અમારા પર કૃપા થવા દો, જ્યાં કંઈ પ્રભુ તમને કોઈ બાબત નથી પસંદ એ દૂર કરવાને માટે, અને પ્રભુ તમારા વચનમાં, પ્રભુ તમારામાં આગળ વધવાને માટે તમે અમને સહાય કરો. અને પ્રભુ એ જ અમે કહીએ છીએ કે અમે ઘટીએ અને તમે અમારામાં વધો, એ અવશ્યનું છે. પ્રભુ ઈસુના નામમાં આમેન.
Thank you.